તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે આપણી એક નવી વિડીયોમાં. અને આજની વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી કોરોનાનો ટેસ્ટ કરી શકો છો. તો કેવી રીતે, તે માટે વિડીયો છે તે સુધી દેખજો. તો એના માટે આપણી ભારત સરકારે એક એપ લોન્ચ કરી છે જેનું નામ છે આરોગ્ય સેતુ એપ. તો મિત્રો, આ વિડીયોમાં તમને બતાવવાનો છું કે એપ કેવી રીતે કાર્ય કરે છે અને એમાં તમે કેવી રીતે જાણશો કે તમે સેફ છો કે અનસેફ કોરોનાથી. તો વિડીયો છેલ્લે સુધી જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરીને બાજુવાળું બેલ આઇકન દબાવી દેજો. મિત્રો, સૌથી પહેલાં તમારે અહીંયા પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે આરોગ્ય સેતુ. આ સર્ચ કર્યા બાદ અહીંયા તમને શો થઈ જશે જે એપ્લિકેશન છે એ. તો આ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનને 10 મિલિયન પ્લસ ડાઉનલોડર્સ થઈ ગયા છે. તો આપણે અહીંયા ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લઈશું આ એપ્લિકેશનને. તો અહીંયા આપણી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. તો અહીંયા ઓપન ઉપર ક્લિક કરીને ચાલુ કરું છું. અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરવાની છે. અહીંયા આપણે અત્યારે ગુજરાતી પર સિલેક્ટ કરીએ છીએ. અહીંયા તમારે બધું વાંચવું હોય તો વાંચી શકો છો અહીંયા. અને અહીંયા બધું વાંચ્યા બાદ રજીસ્ટર કરો એની ઉપર ક્લિક કરવાનું. હું સંમત છું ત્યાં ઉપર ક્લિક કરીને આ બધું વાંચવું હોય તો વાંચી શકો છો. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેતો અને હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દઉં અને અહીંયા તમારે ઓટીપી આવશે જે એની સાથે જ દાખલ થઈ જશે અંદર. અહીંયા તમને પૂછશે અંગત વિગતો. અહીંયા સૌથી પહેલાં મને ક્વેશ્ચન પૂછે તમે તમારું લિંગ, એટલે કે તમે સ્ત્રી છો પુરુષ છો એ તમારે લખવાનું છે. તો હું અહીંયા પુરુષ ઉપર ક્લિક કરું. ત્યારબાદ તમારું નામ પૂછશે, અહીંયા મારું નામ લખી દઉં છું. ત્યારબાદ તમને પૂછશે કે શું તમને નીચેમાંથી કોઈ પણ લક્ષણ છે અથવા અનુભવી રહ્યા છો, તો જેવા ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ. તો મારે તો કોઈ નથી એટલે હું ઉપરોક્તમાંથી કોઈ પણ એવું લખું છું. શું તમે ક્યારેય નીચેના રોગમાંથી ડાયાબિટીસ, ફેફસાનો રોગ, હૃદયનો રોગ, આપણે એક પણ નથી લે કોઈ નહીં. પછી પૂછશે તમે છેલ્લા 14 દિવસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યાંય પ્રવાસ કર્યો છે, તો ના. એટલે અહીંયા તમને દેખાઈ જશે યુ આર સેફ, એટલે કે હું અત્યારે સુરક્ષિત છું કોરોનાથી. મારી અંદર અત્યારે એક પણ કોરોનાનું લક્ષણ નથી. અને ત્યારબાદ અહીંયા તમને ઘણું બધું દેખવા મળી જશે. આ ઇંગ્લિશમાં છે, જો કોઈને ઇંગ્લિશ ના આવડતું હોય તો ગુજરાતી પણ કરી શકે છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.